ડીસા ડીસાગરપાલિકા વિસ્તારમાં સૌ પ્રથમ એક સાથે રોડ રસ્તા ગટર અને પાણી સહિત પિંચોતેર જેટલા વિકાસ કામો શહેરી વિકાસ વિભાગે મંજૂરી આપી છે જેમાં ડીસા ના ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ આજે લોકોની સુખાકારી માટે વિકાસ કામો નું ખાતમુહૂર્ત કર્યું હતું ડીસા શહેર વિસ્તાર અને વિકાસ સતત વધી રહ્યો છે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર ના પ્રયત્નો થી ડીસા માં વિકાસલક્ષી અનેક કામો થઈ રહ્યા છે ત્યારે શહેરી વિકાસ વિભાગ દ્વારા ડીસા પાલિકાએ રજૂ કરેલા રોડ રસ્તા ગટર પાણી સહિતના પિંચોતેર જેટલા કામો ને મંજૂરી આપી દીધી છે સૌ પ્રથમ વાર એક સાથે પિંચોતેર જેટલા વિકાસ કામો ને શહેરના લોકોને શહેરમાં અનેક જગ્યાએ સીસી રોડ મુખ્ય માર્ગો ઓવરહેડ ટાંકી અને ભૂગર્ભ ગટર લાઈન નાળા સફાઈ પાક બગીચા બ્યુટીફિકેશન સહિતના કામો ને વેગ મળશે જેમાં આજે ધારાસભ્ય પ્રવીણ માળીએ અને નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર ના હસ્તે ડીસા ની નવી આદર્શ હાઈસ્કૂલ ને જોડતો રોડ સરસ્વતી રેસ્ટોરન્ટ ગાંધી ચોક રોડ તેમજ કરવામાં આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના ભાજપ ના પ્રમુખ મગનભાઈ બાળી ડીસા પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી અમૃત દવે પાલિકા સદસ્યો સંસ્કાર મંડળ ડીસા ના પ્રમુખ ડોક્ટર અજય જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા